ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? એકદમ મજામાં ને? હા, મજામાં જ હોય ને. સાચી વાત ને, કેવો સરસ મજાનો વિડીયો જોવાનું ને ખૂબ એન્જોય કરવાનું હેને? અને તમને લોકોને વિડીયો જોવાની ખૂબ મજા તો આવે જ છે, સાચી વાત ને બાળ મિત્રો? કારણ કે તમે બધા વિડીયો જોવો છો અને બધું જ હોમવર્ક પણ કમ્પ્લીટ કરો છો, એટલે તો તમને ખૂબ મજા આવતી હશે, ત્યારે જાવ કરતા હશો, સાચી વાત ને? બાળ મિત્રો, આજે આપણે ચિત્રકામની અંદર ખૂબ સરસ મજાની એક વસ્તુ કરવાના છે, તો રેડી છો તમે બધા કરવા? ઓકે, બધા જ તૈયાર છે, તમને જોઈને જ લાગે છે. ફ્રેન્ડ્સ, હું તમારો બિલકુલ પણ સમય વ્યર્થ નથી કરવાની, તો ચાલો આપણે કંઈક નવું કરવાના છે આજે ચિત્રકામમાં. હા, ચલો ફ્રેન્ડ. બાળ મિત્રો, તમે જરા જોવ ને તમારા વિડીયોમાં આ સાનું ચિત્ર દેખાઈ રહ્યું છે, આ શું છે? કોણ કહે છે મને? અરે વાહ, ધ્વજ! તમને તો બધાને ખબર છે બાળ મિત્રો, આ આપણો રાષ્ટ્રધ્વજ છે. શું છે? રાષ્ટ્રધ્વજ. બાળ મિત્રો, આમાં કેટલા રંગ હોય? કોણ કહે છે? હા, ત્રણ રંગ હોય, કેસરી, સફેદ ને લીલો. ને બાળ મિત્રો, આ વચ્ચે છે તેને શું કહેવાય તમને ખબર છે? આને અશોક ચક્ર કહેવાય. આની અંદર 24 આરા હોય છે. બાળ મિત્રો, આપણે રાષ્ટ્રધ્વજ ક્યારે ક્યારે ફરકાવીએ છીએ ખબર છે તમને? આપણે શાળાની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ ને, તો ક્યારે ક્યારે ફરકાવીએ છીએ કોને ખબર છે? હા હા બોલો. 15 ઓગસ્ટ ને 26 જાન્યુઆરી. હા બાળ મિત્રો, આ આપણા રાષ્ટ્રીય તહેવાર છે, આપણા બે રાષ્ટ્રીય તહેવાર છે, એ દિવસે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ, સાચી વાત ને? તો બાળ મિત્રો, આજે આપણે આ રાષ્ટ્રધ્વજનું ફાડકામ કરવાના છે, એટલે કાગળ કામ કરવાના છે, ગ્રાફ્ટ વર્ક કરીએ. તો તમે બધા રેડી છો ગ્રાફ્ટ વર્ક કરવા? કાગળમાંથી આપણે સરસ મજાનો રાષ્ટ્રધ્વજ બનાવીએ. તો બાળ મિત્રો, મારી પાસે અહીં રંગબેરંગી કાગળો છે, તમારી પાસે પણ હશે છે ને? જો મારી પાસે સરસ મજાના રંગબેરંગી કાગળો છે, આ કાગળની મદદથી હું રાષ્ટ્રધ્વજ બનાવીશ. તો મને થોડાક રંગબેરંગી કાગળો અને ગમની જરૂર પડશે. તો મારી પાસે ગુંદર છે, કાગળ છે ને મસ્ત મજાની કાતર પણ છે. તો બાળકો, તમને પણ આટલી વસ્તુની જરૂર પડશે. તમારી ચિત્રપોથી, મતલબ કે તમારો કેતન ચિત્રકલાનો ચોપડો, કાગળો અને ગુંદર અને કાતર. તો રેડી છો આટલી વસ્તુ લઈને? હજુ પણ બીજું કંઈ જોઈશે શું ખબર? માપ લેવા માટે ફૂટપટ્ટી અને માપ લઈને એના પર લાઈન દોરવા માટે પેન્સિલ. તો આટલું લઈ લો અને ચાલો મારી સાથે રાષ્ટ્રધ્વજનું કાગળકામ કરવા માટે. તો ચલો ફ્રેન્ડ્સ, ચાલો બાળ મિત્રો, હવે આપણે રાષ્ટ્રધ્વજ કરીએ. હા, આપણે કાગળનું ફાડકામ શરૂ કરીએ. બાળ મિત્રો, આપણે આપણો આ પેપર છે તેને ઊંધું કરીશું અને આની પર 1 સેન્ટીમીટર જેટલું માપ લઈશું. 1 સેન્ટીમીટર પર ફ્રેન્ડ્સ, જો મેં આ 1 સેન્ટીમીટરનું માપ લીધું છે, હવે હું અહીંયા સીધી ફૂટપટ્ટી મૂકીશ અને એની પર પેન્સિલ ફેરવીશ, એટલે મતલબ કે સીધી લાઈન દોરીશ. હવે આપણે બાળ મિત્રો કાતરની મદદથી આ લાઈનને કાપવાની છે. બાળ મિત્રો, જ્યારે પણ કાપો ત્યારે થોડીક સાવચેતી જાળવવાની. જો આપણે આ કટ કરી દીધું, હવે હું આને સાઈડ પર મૂકીશ. હવે આપણે બીજું, મતલબ કે આપણો તિરંગો બનાવવાનો છે, એટલે તિરંગામાં બાળ મિત્રો કયો કયો રંગ હોય? કેસરી, સફેદ ને લીલો. તો આપણે કેસરી રંગની પેપર લઈશું
અને એની પર એક સેન્ટીમીટર નો પોઈન્ટ કરીશું. જો બાળકો, હું અહીંયા એક સેન્ટીમીટરનું ટપકું કરીશ. હવે હું આડું 6 સેન્ટીમીટર લઈશ. હવે આ ટપકું જ્યાં કર્યું છે ત્યાંથી 6 સેન્ટીમીટરનું આડી લાઈન દોરીશ. ઓકે, હવે અહીં પણ આપણે 1 સેન્ટીમીટર લીધું છે. હવે આ 1 સેન્ટીમીટર જે લીધું છે ત્યાં પણ આપણે 6 સેન્ટીમીટરની લાઈન દોરી દઈશું. જો આવી રીતે મારું લંબચોરસ રેડી થઈ ગયું. એ જ રીતે હું આ ગ્રીનની અંદર પણ કરીશ. જો મેં કરીને જ રાખ્યું છે. તો હવે હું આ બંનેનું પાડકામ કરીશ. સાની મદદથી? કાતરની મદદથી. આપણા તિરંગાના કેસરી અને લીલો રંગ કાપીને રેડી રાખ્યો છે. હવે હું આપણે જે આ નીચે જે સ્તંભ બનાવ્યું છે, મતલબ કે નીચે જે પિલર છે, એ આપણે રેડી કરીશું. તો મેં એના માટે અહીં 2 રંગના કાગળ લીધા છે. તો બાળમિત્રો, હું ત્યાં પણ 1 સેન્ટીમીટરનું માપ કરીશ. હવે અહીંયા હું 3 સેન્ટીમીટર લઈશ. હવે ફ્રેન્ડ્સ, મેં અહીંયા 3 સેન્ટીમીટર લીધા છે. તો નીચે હું એના ડબલ, મતલબ કે 6 સેન્ટીમીટર લઈશ. હું કાગળ ઊંધું કરી દઉં છું એટલે તમને દેખાય. હું 1 સેન્ટીમીટરનું માપ લઈશ પહેલા. હવે આ જે ડોટ કર્યું છે, 1 સેન્ટીમીટરનું માપ લઈને ડોટ કર્યું છે, ત્યાં હું ફ્રેન્ડ્સ જો મેં આવી રીતે 6 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર અને આ પેપરની અંદર 3 સેન્ટીમીટર ને 1 સેન્ટીમીટર રેડી કર્યું છે. હવે હું આને કાપીશ કાતરની મદદથી. હું કાપીને રેડી કરું છું, તમે પણ આ જ રીતે રેડી કરો. બાળમિત્રો, આપણા બધા કટિંગ રેડી છે. હવે આપણે એને ગમની મદદથી સ્ટીક કરીએ. હવે આપણે આને ચોંટાડીએ. બાળમિત્રો, હું પહેલાં અહીંયા બ્લેક કલર લગાવી રહી છું, મતલબ કે બ્લેક કલરનું આપણું જે પેપર છે, કાગળ છે, એની પર ગમ લગાવીને અહીં હું ચોંટાડીશ. એની ઉપર હું આ બીજું પેપર લગાવીશ. જો ફ્રેન્ડ્સ, મેં આ રીતે લગાવીને રેડી કર્યું છે. હવે આપણે રાષ્ટ્રધ્વજ બનાવીએ ને. તો પહેલા ઉપર કયો રંગ આવે? કેસરી, હાને કેસરી. પછી સફેદ તો રંગ આપણું પેપર છે જ, એટલે આપણે અહીં લીલો રંગ મૂકીશું. આવી રીતે આપણે અહીં ચોંટાડીશું. તો ચોંટાડીએ ફ્રેન્ડ્સ, તો ચલો મારી સાથે. આપણે 1 સેન્ટીમીટર જેટલું માપ લઈને પટ્ટી કાપી હતી, તો 1 સેન્ટીમીટર જેટલી સફેદ માટે જગ્યા છોડીશું. જો ફ્રેન્ડ્સ, મેં અહીંયા કેસરી, સફેદ ને લીલો રંગની પટ્ટી રેડી કરી દીધી. હવે ફ્રેન્ડ્સ, આની અંદર શું છે? અશોકચક્ર છે ને. તો આપણે અહીં અશોકચક્ર બનાવીએ. ફ્રેન્ડ્સ, આવી રીતે રાઉન્ડ દોરીને અંદર કેટલા આરા છે? 24 આરા છે. એટલે આપણે આવી રીતે બરાબર
જો બાળ મિત્રો, આપણો રાષ્ટ્રધ્વજ તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમારે પણ આ જ રીતે રાષ્ટ્રધ્વજ તૈયાર તમારા કેતન ચિત્રકલામાં કરવાનો છે. તો તમને ખૂબ મજા આવશે આ રીતે કરવાની. પણ એકદમ સાવચેતીથી કાતરનો ઉપયોગ કરજો અને આવો જ સરસ મજાનો રાષ્ટ્રધ્વજ તૈયાર કરજો બાળ મિત્રો. તો હું તમારા વચ્ચે ફરી પાછી આવીશ. ત્યાં સુધી મને રજા આપો અને તમે તમારી ચોપડી મતલબ કે કેતન ચિત્રકલા પૂર્ણ કરો. ઓકે ને? તો આવજો બાળ મિત્રો, મજા કરજો ને આનંદ માણજો બાળ મિત્રો આ ચિત્રનું. ઓકે, તમને ખબર છે એવું ફાડકામ કરવાથી તમને શું ફાયદો થાય? શું? હા, એકાગ્રતા વધે. હા ફ્રેન્ડ્સ, તમારી એકાગ્રતા વધે. તો તમે આ રીતે સરસ મજાનું પિક્ચર રેડી કરજો અને મને બતાવવાનું ભૂલતા નહીં. હા ને? તો પાછા મળીશું બાળ મિત્રો, આવજો.